তালুকা মাঠে যে বলার আছে জয়ন্ত ভাই গাঙ্গুলা, নর কথা না বক্তা চৈতন্যবেন ঠক্কর અને નાટક વિશે શૈલેષભાઈ દેવાણી આજની સભાનું સંચાલન જેને હું અત્યારે સોંપી દઉં છું એ રાજનભાઈ વાળ. થેન્ક યુ. જેવા કાવ્ય સંગ્રહ વડે તેમણે ગુજરાતી કવિતા
વિશેષ ભાવે ગઝલમાં વિશિષ્ટ કામ કરવા ઉપરાંત ગઝલ આસ્વાદ વિરેચન તેમની ઓળખ સમા છે. સાથે જ આપણા ગ્રામ્ય જીવનના સંસ્કારને બહુ રસપ્રદ રીતે જગાડનારા તેઓ નિબંધકાર પણ છે. ત્રણ બદલા કંઠકોટને યાદ કરું છું. કચ્છના ધરતીકંપની કાળી છાયા તેમણે નિબંધમાં આલેખી ત્યારે કચ્છ વિશેની અજોય વિશેની દસ્તાવેજી વિગતો અને અમુક વ્યક્તિઓના સ્મરણ તેમાં એ રીતે મેળવી દીધેલા કે ઉગડતા ઇતિહાસમાં એક ગામ અને કચ્છ આગવી રીતે કવિતા એમની સર્જકતા આસપાસ સમીક્ષાને સતત આહ્વાન કરે છે. તો સાંભળીએ ને જૈન ડાગોદરાના છબી અવાજની એક. પણ હા, તે પહેલા એક નાનકડી વાત કે તેઓ અમારા સુરતના હીરા ઘસે છે, હીરા ઘસતા રહ્યા છે. નર્મદા નદી સાથે એમનો નાતો છે. તેઓ નર્મદાયન નામનો દીર્ઘ નિબંધ એમનો વાંચવા જેવો છે, વાંચજો. અલબત્ત તેઓ અહીં 2020-21ની કવિતાને પરિક્રમા પૂર્ણ કરાવે છે. જયભાઈ મોટાભાગની
જે સંગ્રહ છે એ મોટા ભાગના સંગ્રહોમાં અછંદની વધારે સંખ્યા છે અને એ પછીનો નંબર છે ગઝલો ગીતો સંપૂર્ણ ગીત સંગ્રહો એકાદ બે અને સોનેટ સંગ્રહો પણ એકાદ બે જેવા આપણને પ્રાપ્ત થાય છે પરંતુ કવિતાના બધા સ્વરૂપો ખેડ્યા હોય એવા પણ થોડા લોકો છે આ સમયમાં ઉંમરની સપ્તતિ 80થી વટાઈ ગયેલા પ્રસિદ્ધ કવિઓથી માંડીને જેણે સોશિયલ મીડિયામાં જ પ્રગટવાનું માધ્યમ ગણ્યું છે એવા આછા અધૂરા નવ કવિઓની રચનાઓ ગ્રંથસ્થ થઈ છે શુદ્ધ કવિતાની ખેવના કરતા કવિઓથી માંડીને કવિપદની લાલસામાં અષ્ટમ પષ્ટમ રચનાઓ કરનારા અને કોવિડ તથા ક્વોરન્ટાઇનને કારણે મળેલી નવરાશનો કાવ્યાભાસી લેખનમાં ઉપયોગ કરવાવાળા સુધીરો પથરાટી જોવા મળે છે સામયિકોમાં પ્રગટ થઈને ગ્રંથસ્થ થયેલી રચનાઓ ઉપરાંત માત્ર લાઇક્સ રળવા લખાયેલા ગતકડાઓ પણ આકર્ષક રીતે આ સમયગાળામાં કાગળસ્થ થયા છે એ સૌ કાચા પાકા કણસલાઓ ભેગા કરીને કવિતાનો દૂધમલ દાણો કાઢવા જતા અંતે ગુહા ગોકાવીને મળતા મુખ્ય એક મીઠડા દાણાથી રાજી રહેવું પડે એવી પરિસ્થિતિ છે અને એની વાત જરા વિગતે કરીએ કવિતા શબ્દાર્થના લાલિત્યથી કલા રસિક સરદયને આનંદ આપનારી હોય છે તેમ એ સાંપ્રત સમયને મૂલ્યવાન સાંપ્રત સમયનો મૂલ્યવાન સાંસ્કૃતિક દસ્તાવેજ પણ હોય છે પરંતુ અહીં જે સમયની કવિતા વિશે વાત કરવી છે એ સમય અત્યંત કપરો અને ઘાતક હોવા છતાં આપણા કવિના સર્જન પર એની અસર નહીવત જણાય છે કદાચ મને સંગ્રહોમાં નહીં બોલ્યો કદાચ આગળની કવિતાઓ સંગ્રહ થઈ હશે પણ સંગ્રહોમાં બહુ ઓછી કવિતાઓ છે આંગળીના વેઢે ગણી શકાય એટલી રચનાઓ પણ કોરોના સંદર્ભે મળતી નથી ઓચટ અને પેમલા પેમલીની સંવેદનાઓમાંથી બહાર નીકળીને કોરોનાને વિષય બનાવતી જો કોઈ સારી કવિતા મળતી હોય તો એ પણ કોઈ નવ કવિ પાસેથી નહીં પણ પ્રબુદ્ધ કવિ રઘુવીર ચૌધરી પાસેથી મળે છે ઐતિહાસિક શિલ્પરૂપના સંદર્ભ સાથે કોવિડની પરિસ્થિતિનો પ્રતિકાત્મક વિનિયોગ ચિનાશુ કાવ્યને નોંધપાત્ર બનાવે છે હું એમ રજૂ કરું છું એક શિલ્પ વે હતો ચિનાશુને વહી દીધું દેશ દેશાવર પણ વુહાનથી ફાટેલા ચિનાશુના તાતણા ચોટ્યા અવાય પેલો શિલ્પ વે બન્યો આદ્ર શ્વાસે શ્વાસે સજીવન સેન્દ્રિય સંક્રાંત અનિશ્ચિત દિશામાં અજાણ્યા માણસના અણુમાં પ્રવેશે છે વિના તાતણા વણાય છે શ્વાસની ધોળી ચાદર ઝીણી ભીની ઊંટાય છે સૂઈ જાય છે માણસ ઓઢીને ચિનાશુ ચિનાશુ આપ સૌ પરિચિત હશો કે એક રેશમનું પુસ્તક નગર અને ખેતરના સેતુ વચ્ચે સાધિકાર વિહાર કરતા કવિ રઘુવીર ચૌધરીએ કુદરતની અકેલી ભરમાં પ્રકૃતિ પરિવાર કૃષિ અને સ્થળ વ્યક્તિ વિશેષ કાવ્યો સાથે આતંક યુદ્ધ કોવિડ જેવી સાંપ્રત સમસ્યાઓ પ્રત્યે જરાયે ઉપર થયા વગર સુંદર રચનાઓ આપી છે તેમ છતાં ગઝલમાં કવિની કારી બહુ ફાવતી જણાતી નથી એ નોંધવું રહ્યું દિલીપ ઝવેરી ભગવાનની વાતો જેવો પ્રાણવાન સંગ્રહ લઈને આવે છે સરળ પણ ઉર્જિત અને ઓજસ્વી એવી તળ અને શિષ્ટ ભાષાનું સંયોજન વૈશ્વિક સંદર્ભો સાથે વણાતું કાવ્ય અરૂઢ અછાંદસ રૂપરચના નર્મ મર્મથી સહજ ચિંતનકૂટ અદ્યતન કલ્પન પ્રતીકોથી રચાતો કલાત્મક ઘાટ કવિતાનું નમણું શિલ્પ રચી આવે વળી કલ્પનાનો યથોચિત વિહાર સાથે તત્વબોધની કવિતાનો અનુભવ કરાય ઉદાહરણ નહીં મૂકતો અહીં પ્રસ્તાર અને કથનાત્મકતાની કેટલીક મર્યાદાઓ છે છતાં ભગવાનની વાતો આપણી કવિતામાં આગવું શિખર હાંસલ કરે
અવધિ એ હરિકૃષ્ણ પાઠકનો કવિ નોંધે છે એ પ્રમાણે અંતિમ સંગ્રહ છે. સંગ્રહમાં ગીત ગઝલ સોનેટ અને અછંદ અન્ય છાંદસ કાવ્યો મળીને કુલ 33 રચનાઓ છે. ખૂબ લાંબા ગાળા પછી ગુજરાતી કવિતાને એક નક્ષિક રમ્ય સોનેટ માળા બેઠો હજી પાકડે ની ભેટ મળી છે. આ સોનેટ કુછમાં પ્રવાહી સાધુ વિકૃતિમાં ચુસ્ત પ્રાસ પ્રણીત 6 સોનેટ છે. આ ગુચ્છ અનેક રીતે અદ્વિતીય છે. રેલવે સ્ટેશન બાંકડો અને વૃદ્ધના પ્રતિકથી સતત વહેતા સંસાર ચક્રનું નિરૂપણ થયું છે. દ્વા સયુજા સખાયા જેવો ઉપનિષદ મંત્ર અને નરસિંહ કથિત જળ કમળવત સંસારમાં સરતા રહેવાની ફિલસૂફીનું સહજપણે અનુસંધાન રચાયું છે. માર્મિક કટાક્ષો તળપદ સોરઠી ભાષા પ્રયોગ અને સુઘડ સંરચના સોનેટ કુછને નવતા બચે છે. કુછના પ્રત્યેક સોનેટમાં ભાવની ગતિ એક એક પગલું આગળ વધે છે અને છેવટે કવિ ભાવક ચિત્તમાં કાવ્યના એક વૃદ્ધ છે કે ઈશ્વર એવો ચિરંતન કોયડો રચી સોનેટ કુછને ગરબી ઊંચાઈ બક્ષવામાં સફળ રહે છે. કવિના ગીતમાં પ્રકૃતિ પ્રણય અને અધ્યાત્મનું અવનવા લયઢાળમાં કાવ્યો ચિત્તગાન કર્યું છે તો ગઝલમાં રાજકીય સાહિત્યિક વાતાવરણ લોકશાહી વગેરે પર વ્યંગ્યાત્મક પ્રભાવ પ્રહાર્યો છે. એક શેર છે, ખટ દાયકા તો વેઠી લુચ્ચી આલોચના, ખટ દાયકા તો વેઠી આ લુચ્ચી લોકશાહી ને છેવટે ઓઠા પેડા તે આપણે બદલ. તો આવા કટાક્ષો એમની કાવ્યમાં રહેલા છે. તો અવધિ એ આ બધા કાવ્યો સાથે પોતાની પતાકા ફરકતી રાખવામાં અગ્રેસર રહે છે. કવિ કરતા નિબંધકાર વધુ એવા પ્રવીણ દર્દી અથવા ચોમાં 59 કાવ્યો આપે છે. સ્વાભાવિક રીતે લલિત નિબંધના ગદ્યનો સ્પર્શ સતત વર્તાયા કરે છે. ગ્રીક ભારતીય પુરાકલ્પનો ઉપયુક્ત વિનિયોગ પ્રકૃતિનું ભાવપૂર્ણ દાન અને લાલિત્યપૂર્ણ શિષ્ટ ભાષા કેટલીક રચનાઓમાં સુખનો અનુભવ કરાવે છે. નમૂનારો એક રતિગાનને હું રજૂ કરી ગયો. કોષાકે પ્રફુલ્લ રાવલકૃત એ જ શીર્ષક ધારી દીર્ઘકાવ્ય અને પૌરાણિક પાત્રો તથા અતીત રાગને વિષય બનાવતી કેટલીક અન્ય રચનાઓનો સંગ્રહ છે. કોષાકેમાં પોતાના ગામની ગુપ્ત નદી કોષાની પ્રતીક્ષા સાથે વિચ્છેદની વેદનાનું વાર્તિક રચાયું છે. અહીં સ્થાનિક લોકવાયકા અને સ્વની અભિપ્સાનું સાયુજ્ય રચી કાવ્યને કલાનુરૂપ ઘાટ અપાયો છે. ગદ્યની રવાજ ચાલને કારણે કાવ્યમાં સતત માધુર્યપૂર્ણ લય પ્રવાહતો જણાય છે. ગદ્યમાં લયનો ઉત્તમ નમૂનો આ કાવ્યમાં જોવા મળે છે. એમના પણ કેટલાક ઉદાહરણો છે. રાજેન્દ્ર પટેલ કૃત બે કાવ્ય સંગ્રહો વસ્યતનામ અને છંદોત્સવ પૈકી વસ્યતનામ ગદ્ય કાવ્યોનો સમાવે છે. તેમાં આંગણું ત્યાગી જવાની વેળા વસ્યતનામ અને એક સ્પષ્ટ અનુભૂતિ એવા ચાર વિભાગોમાં આ બધી રચનાઓ વહેંચાયેલી. અહીં આંગણું મસાલ ઘાસ કુંડુ શિકારી ચિત્તા પાંદરા વગેરે જેવા પ્રતીકો દ્વારા મનુષ્યની અવાંછિત રચનાઓનું વ્યંગ્યસભર નિરૂપણ થયું છે. કવિએ કુટિલતા કુંઠિતતા નો મહિમા ગાયો. સ્વસ્થ જીવન ચિંતનને કલ્પન પ્રતીકોમાં સંગોપીને કહેવું એ કવિનું વિશેષ છે. સીધે સીધું કથે એ કવિશાનું વસ્યતનામું આવી કલામંડિત રચનાઓથી પ્રસન્ન કરે અને આ જ કવિ છંદોત્સવમાં સોનેટ અને ગઝલો આપે. આગળ એક થાક એ આપણા ડાયસ્પોરા કવિયત્રી મનીષા જોશીનો ચોથો સંગ્રહ. સુગ્રથિત કથિત આધુનિક કલ્પન પ્રતીક અને એમના વડે રચાતો કોલાજ ઓજસ્વી વર્ણન કલા શિષ્ટ ભાષા છે. ડાયસ્પોરાની સંવેદના પીડા વ્યથા વતન સ્મૃતિ સ્વની ખંડવણીથી ઉઠાવતી ભાવઘનતા વિશ્વ સંસ્કૃતિના પરિચય થયેલો ચેતો વિસ્તાર એમાં અનુભવાય છે. અને બીજું કે બહુ સંસ્કૃતિ પણ આ સંગ્રહને નોંધપાત્ર બનાવે છે. અહીં પાને પાને તાજગીનો અનુભવ થાય છે. વતન કચ્છની સ્મૃતિના એક કાવ્યમાંથી નિતરતું સૌંદર્ય કેવું આસ્પદ્ય બની રહે છે.
चंद्र ठुड़खर विषय की कविता है थोड़ू ए पी भरत त्रिवेदी मंडूक उपनिषद में एक सरस शेरीओ लंबाई है मार घर तरफ माँ छंद आपे एम एक मंडूक उपनिषद सरस मजा गद्य काव्य काले जे तलाव छलो छलो भरायेलू ते आगे पेवे नीचे उतरी लगे देवकानी मजा के एटलू बधु पानी पीने आवा सरस मजा कटाक्ष भरत त्रिवेदी करे छे बारी मेहता शब्दयोग मणि में 35 अछंदस दीर्घ काव्य आपे शब्द प्राश्नी अगड़म बगड़म भरमार नकार अने क्रियापदों की हारमाला नर्या शब्द प्रलाप अने एकनी एक प्रयुक्ति पुनरावर्तन कवि की मर्यादा बनी रहे एक माथी बीजा शब्द प्राश्नमां कूदाकूद करवानी युक्ति शब्दों इतंडावाद की वधु कारगर जणाती नथी निर्या तरंगों पर थयेली कवितानी मांडणी कविताने प्रतिबद्धता के प्रयोगशीलतानो टेको पण बचावी शकतो नथी बिंजुरी लंबा पण छतां एमां दुकाळ कथा एक सरस निवडेलू काव्य बनीने आव्युं छे योगेश जोशी तेजनापुरामां केनेडामां पानीपत टोरंटोमां शियाळो एम छ भागमां कविता आपे छे अहीं मेपलनी विविध इमेजिस परंतु जे ब्रेस्ट कैंसरग्रस्त कवियत्रीनी अंगद डेरीमांथी नव संमेलन चित्रों जे आवेल छे ए कविनो विशेष बनी रहे छे अहीं पण कवि वारंवार जे पुनरावर्तनो करे छे इमेजिसना ए पण एक मर्यादा बनी रहे रमणीक अग्रावत એ લટકતી સ્ત્રીઓમાં ઇન્દ્રિય સંવેદ્ય કલ્પન પ્રતીકોનો વિડીયો કરી કશું નવું તાકવાનો પ્રયાસ કરે છે નકરો તડકો પહેરી નાતી બપોર પૂરા સુસવાટા પીટી ઝૂમતા વૃક્ષો કેળની વાડીમાં લાંગી રહ્યા લીલા લીલા વાણ ઉત્તી ટીકતી પગદંડીઓ પાર ઉંકાર હો જાય પરંતુ ક્યાંક નવું કરવાના મોહમાં અર્થ અત્યારે રાખવા જતા કાવ્યો વિકરાત્મક જણાય છે લેખનની સંદિગ્ધ શૈલી પણ ઉપકારક નીવડતી હતી એ પછી અશ્વત દવે અશ્વિની બાપટ કાલિંદી પરી ગોપાલી કૂચ વગેરેના અછંદ સંગ્રહો છે એમના વિશે આગળ જવા દો નલિન રાવલપુર આ જ સંગ્રહ મળે છે એમના વિશે પણ વાત કરતો નથી હવે થોડી વાત બીજા સંગ્રહો છે હરિભાજપાનું સાત હવે ગઝલ સંગ્રહ વિશે વાત કરીએ ગઝલો જેટલી સામયિકોમાં પ્રગટ થાય છે એના કરતાં અનેક ગણી વધારે સોશિયલ મીડિયામાં પ્રગટ થઈ રહી છે ગઝલ એસેમ્બલ કરતા શીખવનારાઓનો પણ તોટો નથી આ સ્વરૂપ સંદર્ભે ગણમાન્ય ભાવક પ્રતિભા સાથે અન્યત્ર ન જોવા મળતી અને જેના વગર ગઝલકાર બિચારા પણ અનુભવે એવી દાદક પ્રતિભાનો ઉલ્લેખ કરવો જરૂરી છે આ દાદક આગ દાદક એટલે કે દાદ આપનારી પ્રતિભા શબ્દ ફેરે પ્રોત્સાહક પ્રતિભાનું સ્થાન લે છે આ પ્રોત્સાહક પ્રતિભા આજે એક વખતના કડક ગણાતા વિવેચકો સાંભળજો આજે પ્રોત્સાહક પ્રતિભા છે એક સમયે કડક ગણાતા વિવેચકો સંપાદકો લુપ્ત અને મુક્ત કવિઓનો પણ સમાવેશ થાય છે અહીં જે કંઈ લખાય જેટલું પણ લખાય અને જેવું પણ લખાય એ સર્વને રદ્દી કાફ્યાના ટેબા લઈને ગઝલમાં ખપાઈ દેવાનું વલણ પ્રબળપણે પ્રદર્શિત થઈ રહ્યું છે એ રીતે ગઝલ શીખવનારાઓ છાપનારાઓ ઇવેન્ટ મેનેજરોનો ધંધો ધમ ધોકાર ચાલતો રહે છે કવિ પત્ની ઘેછામાં મોહ માતા વગરની બેદબાજી ઝીલતું આ સ્વરૂપ ખૂબ જ પાતળું છીસરું અને અતિશયતાનો ભોગ થઈ ગયું છે તેમ છતાં આ સ્વરૂપને ગંભીરપણે સમજનારા અને પોતાની ઉત્તમ તર્કશક્તિનું પ્રદાન કરનારા આજે પણ મળી રહે છે જૂજ થાંભલાઓના આધારે ગઝલનો ધર્મ ટકી રહ્યો છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી આ બધાની વચ્ચે ભરત વિંજુડા આ ગઝલ ધર્મનું જાણીતું અને માનીતું નામ છે આ વખતે તેઓ મોહનમાં સમજાય એવું નામક ગઝલ સંગ્રહ
લઈને ઉપસ્થિત થયા છે. વિંજોડા એમની ગઝલમાં સાદગી, સરળતા, ગહન ઊંડાણ માટે ખ્યાત છે. એ જ તાજગી અને રવાનગી આ સંગ્રહમાં પામી શકાય છે. પરંતુ ક્યાંક ક્યાંક ટેપ વસ પ્રવેશી જતા સપાટ અને ભક્તિના શેરથી કવિએ બતાવ્યું જરૂરી છે. અહીંયા કિરણસિંહ ચૌહાણ, ભાવેશ ભટ્ટ, કિશોર ચિકાદરા આ બધા ગઝલકારો પણ ગઝલમાં કામ કરી રહ્યા છે. કિશોર ચિકાદરા એ ભાષાકીય રીતે જરા જુદું કામ કરી રહ્યા છે, પણ એના પુનરાવર્તનનો દોષ વધારે છે. નીરવ વ્યાસ પણ સરસ રીતે એ ગઝલ કહી રહ્યા છે. એમનો એક સંયમ અવાજ એક ગઝલમાં મળે છે. એમનો એક શેર, પેન્સિલને છોલી નાખવાથી કંઈ નહીં મળે, જો થઈ શકે તો આપ સમજણ જાણી કરો. ત્યારે જીવાય છે હિમલ પંડ્યાનો વાંચવા સાથે ધારો તો સાંભળી શકો એવી ક્યુઆર કોડની ટેકનોલોજીથી સજ્જ ગઝલ સંગ્રહ. સોશિયલ મીડિયા પર ચમકતા નામોએ કવિની બિરદાવલી ગાય છે. રોજબરોજની વાતચીત કે પ્રેરક વાણીને અહીં શેર રૂપે મૂકી આવી છે. પરંપરાનું નબળું અનુરણ આ ગઝલના ભાવનું વ્યવધાન બની રહે છે. વધુ સારી ગઝલોની અપેક્ષા રહે. જીતેન્દ્ર પ્રજાપતિ પણ તે બસ લખી જતા હોય એવો અનુભવ થઈ રહ્યો છે, પણ એમની પાસેથી પણ સારી ગઝલની અપેક્ષા રહે. એકાધિક ગઝલ સંગ્રહ આપનારાઓમાં હરીશ ઠક્કર, ભાવિન ગોપાણી, વારિસ દુહાર, ગણપત પટેલ સૌમ્ય, ડૉક્ટર મુકેશ જોશી, ડૉક્ટર રમેશ ચૌહાણ આ બધાનો સમાવેશ થાય છે. ભાવિન પાસેથી સારા અનુભવોનું બયાન એ સાહજિક રીતે કરી શકે છે. એમને ગઝલના ચુસ્ત કાવ્ય છોડવાને કારણે એ લાભ થયો છે. આ ઉપરાંત પ્રથમ વખત જ ગ્રંથસ્થ થયા હોય એવા પૈકી દર્શક આચાર્ય સાંસોટ નોંધપાત્ર છે. સાંસોટ એટલે સંસદ. અહીં ઘણી ગઝલ અભિવ્યક્તિની તાજગી લઈને આવે છે. ગઝલની બાની, ભાવની નજાકત અને કલ્પન પ્રતિકોનો રુચિ વિનિયોગ ગઝલને કાવ્યાત્મકતા વધશે. પ્રકૃતિના તત્વો, પ્રિયનું સ્મરણ અને માનવભાવોનું દૃશ્યાત્મક નિરૂપણ વિશેષતા વર્ણ છે. નવ કવિઓમાં દર્શક પાસેથી વધુ સારી ગઝલોની અપેક્ષા રાખવી રસ્તાને નહીં ગણાય. નમૂનો મૂકતો નથી. ચેતન શુક્લ પણ નવો સંગ્રહ લઈને આવે છે. એમની પાસે પણ જરા ઉફરી રીતે અભિવ્યક્ત કરવાની કલા છે. પરંતુ એ એક સૂચન અવશ્ય કરવું જોઈએ કે જ્યાં જ્યાં એની વિખંડિત ભાષા વિન્યાસ છે ગઝલમાં, ત્યાં ત્યાં એમની મર્યાદા બની રહે છે. હવે પછી ગીત. આ ત્રયારી જે કામ કર્યું હોય એવા લોકો પણ છે, અને ગીતનું સ્વરૂપમાં કામ કર્યું હોય એવા લોકો પણ છે. અછાંદસ અને ગઝલની સરખામણી ગીતના બે સંગ્રહો મળે છે. એક સંગ્રહ છે આ તપ કરવાનું સાહસ, એ પારુલ ઠક્કર કાગળના પર્યાવરણમાં નામે કવિતા સંગ્રહ આપીને કરે છે. અહીં કુલ 90 ગીતો છે. લોકબોલી, લય અને વાસ્તવગ્રાહી પાત્ર ચિત્રણ આધારિત ગીતની દ્રુત ગતિ, અરૂઢ કલ્પન પ્રતિક અને રૂપકના ષષ્ઠી વિભક્તિના પ્રયોગોની યુક્તિ સાથે નદીના પૂર જેમ વહેતી રહે છે, ક્યાંક ગીતમાં જોવા મળતી સઘનતા પ્રસન્ન કરે છે. પરંતુ ભાવ ઉર્મીનો પ્રબળ પ્રવાહ અને લયની લપટામણી ગતિ પાસેથી દરેક જગ્યાએ ગીતનું ધાર્યું નિશાન પાર પાડી નથી શકાયું. ક્યાંક ઉપરચોટિયા ભાવો, વાસ્તવનું સપાટીપણું વર્ણન અને લય બોલીનું કંઠાણ ઘણી જગ્યાએ ગીતને કવિતાથી દૂર દૂર ઘસડે છે. તેમ છતાં ગીતને બંધિયાકણામાંથી છોડવાનો સાહસ એ આવકાર્ય છે. બીજો સંગ્રહ જિજ્ઞા ત્રિવેદીનો જળના હસ્તાક્ષર, એમાં પ્રેરણાત્મક સૂચનો છે. અધ્યાત્મિક નીતિબોધ, પર્યાવરણ, દાંપત્ય આ બધા એની વિષય બનાવ્યો છે, અને એક સતત ગદ્યાળુતાનો ભાર એમના ગીતોમાં તમને વર્તાતો જોવા મળે. અને મંગલ રાવલ 56 ગજના સન્નાટામાં એ ગીતો લઈને આવે છે, એમાં પણ આપણને વિશેષ અપેક્ષા રહે. હવે સોનેટ વિશે વાત કરીએ. પૂર્વે અવધિમાં સોનેટ પૂછની વાત તો રહ્યા વગર આ સમયે સોનેટને પોતાનું અભિવ્યક્તિનું માધ્યમ સ્વીકારીને પૂર્ણ કદનો સોનેટ સંગ્રહ આપનાર સંધ્યા ભટ્ટના સમય તો થયો, પર નજર નાખીએ તો અહીં પ્રકૃતિ, સાંપ્રત અને જીવનચિંતન વિષય બનીને આવે છે. સર્જક અને ભાવકનો મોટો સમૂહ જ્યારે માત્ર ગઝલ પર જ કેન્દ્રિત થયો હોય ત્યારે આ સ્વરૂપમાં કામ કરવાનું સાહસ જ ગણાય. અહીં મોટાભાગના સોનેટ શિખરણીમાં રજૂ થયા છે. આ ઉપરાંત નંદાક્રાંતા, શાલિની, વચનદિલકાર, તાલુ, વિક્રીટી જેવા છંદોમાં પણ કામ થયું છે.
ભાવને વિચારની જનતા અને વળા એ સોનેટનો પ્રાણ છે જ્યાં જ્યાં આ શરતમાંથી સોનેટ બહાર ઉતરે છે ત્યાં સારું પરિણામ મળે છે હવે સોનેટનું એક ઉદાહરણ છે તે આપણે સમક્ષ રજૂ નથી કરતો પરંતુ જ્યાં જ્યાં પેલી શરતનું ઉલ્લંઘન થયું છે ત્યાં ત્યાં સોનેટનું કાઠું બંધાતું રહી જાય છે અને આવી જગ્યા ઘણી વધારે છે વળી છંદની છૂટછાટ અને પૂરક શબ્દાવલી પણ કપચીની જેમ વાગતી રહે છે રાજેન્દ્ર પટેલ છંદોત્સવમાં 25 જેટલા છાંદસ રચનાઓ આપે છે એમાં સોનેટ પણ છે હવે જેમણે ગીત ગઝલ સોનેટ અને છાંદસ બધામાં કામ કર્યું હોય એવા કવિઓની વાત કરું અને એમની વાત થોડાકમાં હું સમેટી લઉં છું એમાં કિશન સોસાનું ખૂબ સરસ રીતે સૂર્યને કરતું સુમસામ છે શેર સુમસામ છે સંગ્રહમાં રહેલી અભિવ્યક્તિની તાજગી ભાષાની શિષ્ટ પ્રશિષ્ટ અભિનવ શૈલી અને આક્રોશની કલાત્મક અભિવ્યક્તિનું મનોરમ પરિણામ મળે છે જીવનની પીડા વૈમનસ્ય કોવિડની દુઃખસહ પરિસ્થિતિ રાજકીય સામાજિક વિકરાળ અરાજકતા અસહિષ્ણુતા વગેરેનું પ્રતિબદ્ધતાપૂર્વક કાવ્યકારક બયાન એમાં થયું છે તો એ પણ નોંધકારક માત્ર સંગ્રહ આપણને કિશન સોસા પાસેથી મળે છે બીજો છે આ પછી એક દ્યુતિ લોક કરીને જાગૃત વ્યાસનો પણ એ સંગ્રહ છે એક સંગ્રહ છે જૈન દામોદરા નામનો કવિ એ પણ ગીત ગઝલ સોનેટ અને છાંદસ આપે એમનો જે તમારી ઉપર છોડી દઉં અને સારો જે નબળો છે એ હવે હું તો એમાં કહેતો નથી પણ મારી છેલ્લી વાત છે કે ફોટો મૂકીને રાજનભાઈ પૂરું કરું છું મને લાગે છે કે હું કદાચ મારા ટાઈમમાં જ આ પૂરું કરીશ એક વાત પૂરી નથી કરતો પણ આ સમયગાળામાં શકુની ખંડ કાવ્ય રવિન્દ્ર ભારત પાસેથી મળે છે અને ગઝલના છંદમાં મળે ખૂબ સરસ રીતે એમને એમાં કામ કર્યું છે એની માત્ર વાત મૂકું છું અને છેલ્લો એક પેરેગ્રાફ વાંચીને મારી વાતને સમાપ્ત કરું છું આમ સમગ્રપણે જોતા આ બે વર્ષમાં અછાંદસનો હાલ ધૈર્યા કરતા બહુણો વધ્યો એવું લાગે છે એમના પછીનું સ્થાન ગઝલ રહે છે ગીત પણ આ સમય દરમિયાન જાદુ ખેડાયું નથી તો સોનેટ અને છાંદસ રચનાઓ નામપૂર્તિ મળે છે ખંડકાવ્યનું છોકું ઉમેરાયું એ આનંદપ્રદ ઘટના છે આ બધા કાવ્ય સંગ્રહોમાંથી પસાર થતા ગુજરાતી કાવ્ય વિશ્વમાં કશું અપૂર્વ ઉમેરાયું હોય એવું નહીવત છે અહીં પરંપરાનો બહુ અનુકરણ નથી તો આધુનિકતા અનુવાદકતાનો આડંબર પણ નથી વળી પોતિકું અત્યાધુનિકપણું પણ દુર્લભ છે સ્થિર જળને ડોળી નાખવાની મથામણ પણ જણાતી નથી નવી કવિતાના સીમાડા સર કરવા માટે આજે પણ કોઈ નવ્ય કવિની રાહ જોવી પડે એવી સ્થિતિ છે એ માટે આજની કીર્તિ લોલુપ કવિતાથી દૂર હટીને વ્યાપક અને વૈશ્વિક પ્રવાહોથી કવિ અવગત રહે એ પણ આજની તાકી જરૂરિયાત છે આવી પરિસ્થિતિ વચ્ચે પણ દિલીપ ઝવેરી કૃત ભગવાનની વાતો હરિકૃષ્ણ પાઠક કૃત અવધિ કિશન સોસા કૃત સૂર્યને કરકૃત શેર સુમસામ છે રવિન્દ્ર પારેખ કૃત શકુની મનીષા જોશી કૃત થાક દર્શકાચાર્ય કૃત સાંસોટ વગેરેને આ સમયના નોંધપાત્ર સંગ્રહો અવશ્ય ગણી શકાય અલબત્ત અન્ય સંગ્રહોમાં પણ એકાધિક સારી કૃતિઓ મળે છે એ ભૂલવા જેવું નથી તેમ છતાં નવ્ય કાવ્ય ગગનમાં ઉડાન ભરવા આતુર કવિની અપેક્ષા તો બાકી જ રહે છે અહીં મેં મારી કાવ્ય સમજ અભ્યાસ અને ભાવન ક્ષમતાના આધારે યથામતી સ્વાધ્યાય રજૂ કર્યો છે મારી આ નિરીક્ષામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને લઘુ કે લઘુ બંધુ ગણીને ક્ષમ્ય કરશું